satyade.com आजादी समाचार। नमस्कार मित्रों, सत्यडे न्यूज में आपनो हार्दिक स्वागत छे। हूं छु धारा जोशी। अत्यारे जबरदस्त ठंडी पड़ी रही है, आ साथ ज बदाज लोग गरम पानी नहावानू पसंद करे छे। अने डॉक्टर पण सलाह आपे छे के पोताना शरीर ने चोख्खू राखवू खूब ज आवश्यक है। घनी बधी बीमारीओथी छुटकारो पण मेळवी शकाय छे। परंतु दुनिया नो एक एवो माणस जे 67 वर्ष थी नहायो पण नथी छता पण तंदुरस्त छे। चलो आज एना विषे चर्चा करिए कि कोण छे आ माणस अने केम नथी नहायो। ईरानना देश गाममां रहता 87 वर्षीय अमोजाजी ने दुनियानो सौथी गंदा माणस तरीके ओळखवामां आवे छे। अमोजाजीए 67 वर्ष पहला एटले के 20 वर्षनी उम्रमां छेल्ली वखत स्नान कर्युं हतुं। छेल्ला 67 वर्षथी आ वृद्धे नहायो नथी, तेम छतां ते स्वस्थ छे તે જોઈને ડોક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે। મેડિકલ એક્સપર્ટની ટીમ અમોજાજીની તપાસ કરી અને તેમના કેટલાક ટેસ્ટ પણ કર્યા હતા। ડોક્ટરો પણ તેમનો ટેસ્ટ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા। ટેસ્ટમાં અમોજાજી સંપૂર્ણ રીતે સ્વસ્થ હતા। તેઓ શરીર અને મનથી એકદમ તંદુરસ્ત હતા, ત્યાં સુધી કે તેમની કોઈ પણ પ્રકારની બીમારી પણ થઈ ન હતી। તેમને તમામ પ્રકારના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા, બધા ટેસ્ટ નોર્મલ હતા। ડોક્ટરે તેમની ઇમ્યુનિટી સિસ્ટમ બીજા કરતાં મજબૂત હોવાનું પણ જણાવ્યું। 87 વર્ષીય અમોજાજીના જણાવે છે કે તેમણે પોતાની જીવનશૈલી બદલી નાખી છે। તેમનું કહેવું છે કે નાહવું એ તેમના માટે અશુભ સાબિત થશે અને તેમનું મૃત્યુ થઈ જશે। આ માન્યતાના કારણે તેઓ પાણીથી ડરે છે અને દૂર રહે છે અને સાફ સફાઈ પણ કરતા નથી। અમોજાજી દક્ષિણ ઈરાનના ફ્રાન્સ પ્રાપ્તના દેજગાહા ગામની બહાર એક ઝૂંપડી બાંધીને રહે છે। લોકો તેમને ખાવાનું આપી જતા હોય છે, પરંતુ તેઓ ખાતા નથી અને રસ્તા પર પડેલા મરેલા પ્રાણીઓનું માંસ ખાય છે। આ સિવાય તે ગટરોનું પાણી પીવે છે, તેમજ તેમને શાહુડીનું માંસ તેને ખૂબ જ પસંદ છે। હાજી પોતાના વાળ કાપવાને બદલે તેને બાળીને જાતે જ ટૂંકા કરે છે। આ સિવાય શરીરમાં ઠંડીથી બચવા માટે તેમણે પોતાની સાથે હેલ્મેટ પણ રાખ્યું છે, જેનો એક સમયે યુદ્ધ દરમિયાન ઉપયોગ થતો હતો। તેમણે શરીર પર વર્ષોથી એક જ કપડું પહેર્યું છે, તેઓ એક પછી એક નવા મળેલા કપડાં પહેરતા જાય છે। ઉલ્લેખનીય છે કે પોતાની યુનિક લાઇફસ્ટાઇલના કારણે તેમની આસપાસ પણ કોઈ આવતું નથી, પરંતુ અત્યારે તેઓ વૈજ્ઞાનિકો માટે આકર્ષણનું કેન્દ્ર છે। વૈજ્ઞાનિકો રિસર્ચ માટે અમોજાજી પાસે આવતા રહે છે। તો મિત્રો, અત્યારે આપણે જોયું કે જે અમોજાજી છે એ એવું માને છે કે પાણીને અડવાથી એમનું મૃત્યુ થઈ જશે, એટલા માટે એ 67 વર્ષથી નહાયા નથી। તો ફરીથી મળીશું, ત્યાં સુધી જોતા રહો સત્યડે ન્યૂઝ। અરે ભાઈ, આપણે ગુજરાતીઓ કંઈ પણ ફાયદાની વાત હોય એટલે ચારને કહીએ, ફોન કરીએ કે પછી મેસેજ મોકલીએ, તો પછી વડીલોની મહાસુરક્ષાની વાત વડીલોના કાને નાખી કે નહીં? જી હા, કોરોના રસીના 2 ડોઝ લીધેલા 60 વર્ષથી મોટા લોકો અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ નિઃશુલ્ક આપવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। અને હા, વડીલોને ખાસ માહિતી આપજો કે બીજો ડોઝ મળ્યાના 39 અઠવાડિયા એટલે કે 9 મહિના પૂર્ણ થઈ ગયા હોવા જરૂરી છે। બસ ત્યારે બીજા અને ત્રીજા ડોઝ વચ્ચે નિર્ધારિત અંતર પૂર્ણ થયે કોરોના સામે સુરક્ષા કવચ રૂપી વેક્સિન પ્રિકોશન ડોઝ અવશ્ય લો। સૌની જાગૃતિ, સૌનો વિશ્વાસ કોરોનાને આપશે અચૂક માત। અગર તમે આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ફોલો કરવાનું ચૂકશો નહીં, અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।